હેલો દોસ્તો નમસ્કાર તો આજે આપણે બનાવવાના છે કટલેસ તો એના માટે મેં આ બધા મસાલા તૈયાર કર્યા છે આ સાઠ ગ્રામ ઢોસનો ભૂકો છે અને આ આદુ મરચાં અને સૂકું લસણનું પેસ્ટ છે આ તલ છે અને આ વરિયાળીનો ભૂકો છે અને આ તીખા જેને ઘણા આપણે મરી પણ કહેતા હોય આ એનો ભૂકો છે અને આમચૂર પાવડર એ પણ મેં લીધો છે અને આ ગરમ મસાલો અને આ ચારસો થી પાંચસો ગ્રામ બાફેલા બટેકા લીધા છે તમે હાથ વડે પણ કરી શકો છો હવે આ છૂંદો થઈ ગયા પછી આપણે આ બધા જ મસાલામાં એડ કરી દેવાના છે તો આ તલનો ભૂકો છે વરિયાળીનો ભૂકો છે આ તીખા મરીનો ભૂકો છે અને એક ચમચી હું આમચૂર પાવડર લઉં છું તમે તમારા સ્વાદ પ્રમાણે ચાખીને ઓછો વધતો કરી શકો છો આ ગરમ મસાલો પણ એક ચમચી છે અને આ સ્વાદ પ્રમાણે નિમક નાખશું આપણે અને હવે છેલ્લે આપણે આ ટોસનો જે ભૂકો છે એને પણ એડ કરી દેશું અને આ ધાણાજીરું પાવડર છે જે બે ચમચી નાખું હું અને લાલ મરચાં પાવડર પણ આપણે આમાં નાખશું એ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું નાખી શકો છો અને પહેલાં ઓછું રાખી અને બધો મસાલો મિક્સ કરીને ચાખીને પણ તમે પાછળથી એડ કરી શકો અને થોડી અડધી ચમચી આમાં મેં કલર માટે નાખી છે હળદર અને છેલ્લે સમારેલી ધાણાભાજી હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ મિક્સ થઈ ગયો છે અને જે આપણે કટલેસ બનાવવાનો ફર્મ હોય સ્ટીલનો તો મારી પાસે આ છે તો આ એમાં આ રીતનું ભરી એકદમ પ્રેસ આપી અને દબાવીને ભરી લેવાનું છે અને એને આપણે પછી હવે એમાંથી કાઢી લેવાની છે આ જ રીતની હું બધી જ કટલેસ બનાવી લઉં છું તો આ બધી જ કટલેસ આપણી બની ગઈ છે હવે આપણે એને તેલમાં તળવાની છે અને તપકીરનો આ લોટ મેં લીધો છે તો તમારે જો મકાઈનો લોટ હોય તો એ લેવાનો છે એ પણ ચાલે તો એમાં આ રીતના જેમ આપણે રોટલીમાં લોટનું ગોયનું જેમ આપણે કોરા લોટમાં પોડતા હોય એ રીતના બધા એમાં આ કોરો લોટ ચારે બાજુ આપણે એમાં ચિપકાવી દેવાનો છે અને હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે તો એ બધી જ કટલેસને આપણે તેલમાં ફ્રાય કરવાની છે અને તેલને આપણે બહુ હાઈ ફ્લેમ ઉપર ગેસને રાખવાનો છે આ રીતનું એકદમ લાલ કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને બંને બાજુ તળવાની છે આ આપણી કટલેસ તળાઈ ગઈ છે જે એકદમ લાલ કલર થઈ ગયો છે એને આપણે કાઢી લેશું અને બધી બધી જ કટલેસ આ રીતના આપણે તળી લેવાની છે તો આપણે કટલેસ તૈયાર થઈ ગઈ છે ને જેને આપણે સોસ સાથે સર્વ કરી છે એકદમ સરસ ખાવામાં ટેસ્ટી ખૂબ જ તો એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ને જો તમને